વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસીસ ની અંદર સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 6 ની અંદર સંખ્યા અને રમત. સ્વાધ્યાય દોસ્તો 7 ની અંદર આપણે 3 દાખલા ગણ્યા હતા. આજે ચોથા દાખલા થી શરૂઆત કરીએ તો 6 8 અને 12 6 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. હવે 6 વડે વિભાજ્ય હોય 8 વડે વિભાજ્ય હોય અને 12 વડે વિભાજ્ય એવી સૌથી નાની પણ કેવી 3 અંકોની સંખ્યા શોધવાની. તો પ્રથમ તો આપણે શું કરશું તો કે એના માટે જઈને આપણે શું કરવું પડશે તો કે લસાઅ શોધો. તો 6 8 અને 12 નો લસાઅ લઈએ તો 6 8 12. હવે તમે જોઈ શકો કે આને 2 વડે ભાગાય એટલે 3 2 6 4 2 8 6 2 12 2 વડે તો 3 ના 3 2 2 4 3 2 6 એટલે તો હવે જો તમે 2 વડે ભાગાય પછી 2 વડે ભાગાને કેવું યાદ આવી હવે 3 વડે 3 1 1 તો અહીં તમે જુઓ કે ભાઈ 6 8 અને 12 એનો લસાઅ કેટલો થાય તો કે 6 8 અને 12 નો લસાઅ હવે જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 3 2 6 6 2 12 12 2 24 લસાઅ થાય. રેડી તો હવે તમે જુઓ 24 લસાઅ થયો તો 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ તો કે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ 100. હવે 100 ને તમે 24 વડે ભાગ્યો તો 100 ને તમે 24 વડે ભાગશો તો 24 2 48 24 તરી 52 બરાબર અને 24 4 જે થશે 96 તો અહીં 24 4 96 થાય તો તમને ખબર છે So
સૌથી મોટા માં મોટી ત્રણ અંકની સંખ્યા ભાઈ બતાવો ઓકે 999 સૌથી મોટા માં રેડી હવે 999 તમે આને લસાઅમાં ભાંગશો તો સંખ્યા મળી તો હવે તમે 999 ત્રણ અંકની એ મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે આનામાં ભાગી શકાય તમને મળે તો કે આના લસાઅમાં ભાંગી નાખો તો 120 ના તમે લસો ભાગ લસો 12 અને 96 બરાબર જે અહીં કેટલા આવશે 9 અહીં કેટલા આવશે 3 અને અહીંયા 0 999 માંથી 39 બાદ કરી નાખશો ને એ સૌથી મોટા મોટી સંખ્યા એવી થશે કે જે 120 એટલે કે 8 10 અને 12 ત્રણેય મળે ભાગી શકાશે રેડી સૌથી મોટી 8 10 અને 12 વડે ભાંગી શકાય એવી સંખ્યા બરાબર 999 માઇનસ 39 0 6 960 ત્યાં 960 તમારે આવી એ સંખ્યા 8 10 અને 12 ત્રણે વડે ભાગી શકાય છે રેડી ચાલો જોઈએ હવે ચાલો જુદા જુદા રસ્તામાં ત્રણ ટ્રાફિક લાઈન અનુક્રમે 48 સેકન્ડ 52 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય ત્રણ ટ્રાફિક લાઈન છે તે અલગ અલગ ટાઈમે બદલાય જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય જો તે સવારે 7 વાગે ત્રણ એટલે કે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે એટલે કે ત્રણ એક સાથે ક્યારે બદલાશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણે ટ્રાફિક લાઈન હવે એક ટ્રાફિક લાઈન છે એ ત્રણે અલગ અલગ સમય હવે એનો જે લસાઅ છે એ લસાઅ જે તમે લઈશો લઘુત્તમ સામાન્ય અંક જે કહેવાય આપણે તો લઘુત્તમ કયો અંતર હશે કે જે એનો સમય ઓછા ઓછો હશે કે જે આપણે ત્રણે ફરી વખત બદલાશે બરાબર તો એનો તમારે લસાઅ શોધવો પડશે બરાબર તો અહીંયા તમારે લસાઅ તો આ તમે ધ્યાન આપો પહેલા તમે ભાગ લાવશો બે વડે એટલે 24 આવે છે 24 2 48 થાય 36 2 72 અને 54 2 108 હેડ ચાલો આ ભાગ લઈ હજી બે વડે ભાગ આવશે અને 12 2 24 18 2 36 અને 41 2 54 હજી બે વડે ભાગ આવશે 6 2 12 9 2 88 અભી આપણે ભાગ છે 3 2 6 9 અને 7 3 મળે ભાગ છે 3 3 9 અને 3 1 3 3 3 9 9 3 7 3 મળે ભાગ છે 1 1 3 3 અને 3 મળે ભાગ છે 1 1 બરાબર તો આ કુએ તમારે 48 72 તો રસા સુધી 48 72 અને 108 નો હવે જોઈએ તમે તો કે 48 72 અને 108 નો લસાઅ એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 3 3 9 તો એ તમે જો કોઈ 108 108 ગુણ્યા 4 8 432 બરાબર તો આ કે તમારે પેલો એનો લસાઅ 432 આટલી મિનિટ થઈ જે બરાબર એ જે સેકન્ડ છે એ સેકન્ડ તમારે શું થશે આટલી સેકન્ડ પછી બદલાશે હવે આને તમારે મિનિટમાં ફેરવવું હોય તો 432 ભાગ્યા 60 કરી નાખશો એટલે એ મિનિટમાં ફરી જશે હે 432 ભાગ્યા 60 કરશો એટલે તમારો જવાબ આવશે 7 મિનિટ ભાગજો 432 ને 60 વડે ભાગવાના છે 557 આવશે નીચે જે છેદમાં આવે આ શેષ એ 12 છે આવશે અને ઉપર કોઈ મિનિટમાં અને નીચે હોય તો આ 7:53 7 મિનિટ અને 12 સેકન્ડ પછી જે તમારે ડાયરેક્ટ રહે એ ફરી વખત બદલાશે અને નીચે એટલી લખવાનું કે 7 મિનિટ અને 12 સેકન્ડ પછી
ફરી વખત લાઈન પર લાગશે. ચાલો આગળ વધવા દો જોઈએ 7 નો ભાગ. તો તમારે એ પછી કે 3 ટીસ કરવામાં અનુક્રમે 403 લીટર 435 લીટર અને 465 લીટર બીજો છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ સમર્થતા શોધો કે જે આ મહત્તમ શબ્દ આવ્યો કે બીજું કઈ જોવા જાતો નથી તમારે પૂછવા શોધ બનશે તેની વસ્તુ આ છતાં પૂછા કેમ શોધવાનો એ મને અગાઉ કીધું બરાબર. તો જે આપણે આવ્યું હોય 403 પેલા ગુસા શોધીએ 403 આવી પાડે તો પેલા એને ભાગીએ પાછળનો આંકડો 3 છે ડાયરેક્ટ 3 વડે ભાગશો 5 વડે ભાગશો એમ ભાગતા જશો પેલા 3 વડે 5 વડે 7 વડે પછી એના પછી 11 વડે અને પછી 13 વડે ભાગશો ને ત્યારે તમારે આ ભાગા છે 31 ને 31 રેડી. તો આ ખાસ મહત્વનો ભાગ એના પછી જોઈએ 434 ખાસ આને તમારે 2 વડે પેલા ભાગ કરવાનો હોય તો 2 2 4 બરાબર 1017 આવશે એટલે ખાસ એને પછી તમે 2 વડે ભાગ નહીં આવી શકો 7 વડે આવશે 31 અને 31 એકા એ ત્રીજો હોય 465 તો 465 જે એને તમારે ભાગવાની કોશિશ કરવાની પ્રથમમાં જે પાછળનો આંકડો છે 5 છે અને બધા કલના ભાગમાં આવે તો 3 વડે ભાગ હાલી શકે ગમે ત્યાં જ્યારે પણ 5 પાછળ હોય ત્યારે પ્રથમ 3 વડે ભાગવાની કોશિશ કરવાની કદાચ ન થાય અને ન ભાગાય તો 5 વડે ભાગ હલાવો તો અહીં 155 આવશે. ચાલો એના પછી 31 50 તમે જોઈ શકો અને 31 એકા એટલે આ જે તમે એ ખાસ તમારે ભાગાકાર કરીને જ કરવાની કોશિશ કરવાની બરાબર. તો હવે તમારે આનો લસાઅ શોધવાનો હોય તો તમને લસાઅ ખબર હોય કે 403 ના અવિભાજ્ય અવયવો તો તમને ખબર હોય કેટલા છે 13 ગુણ્યા 31 434 ના અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં હે તમને ખબર હે 2 ગુણ્યા 7 ગુણ્યા 31 ચાલો એના પછી ના 465 ના અવિભાજ્ય અવયવો અને હવે ક્યાં ક્યાં હે તમારે 3 ગુણ્યા 5 ગુણ્યા 1 તો આ વાત થઈ તમારે 403 435 અને 465 હવે એને સામાન્ય કોણ તો 31 ની સામાન્ય એટલે બીજા કોઈ એક ના તો 403 પછી 434 અને 465 નો તો 31 એવી મહત્તમ જે ઈ કિંમત છે કે જેને આપણે લઈ અને આપણે ડીઝલ ભરી શકશું. તો નીચે તમારે આપણે કોઈ લખવાનું કે સાધનની મહત્તમ ધારણ શક્તિ કેટલી છે 31 લીટર રેડી. ચાલો હવે આગળ જોઈએ. એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6 15 અને 18 ની માફક થી આવે એવી સૌથી નાની સંખ્યા શોધવાની કે જે 6 પછી 15 પછી આને તમે એવી નાની સંખ્યા શોધવાની કે ત્રણે વડે જે ભાગો ને એમાં તમને 5 શેષ મળે તો પહેલી વાત તો એ આનો લસાઅ લઈ આનો લસાઅ લઈ ઈ લસાઅ તો તમને ખબર જ છે કે ત્રણેય સંખ્યા વડે આના લસાઅ ને નિશેષ ભાગી શકો નિશેષ એટલે શેષ વડે. હવે એ લસાઅમાં આપણે 5 ઉમેર દઈએ તો આપણું કામ થઈ ગયું. તો પહેલા તો 6 15 અને 18 નો લસાઅ લઈ તો 2 એટલે 3 2 6 15 ને 15 9 ને 18 2 વડે નહીં આવે એટલે 3 વડે 3 એકા 3 5 તરી 15 3 તરી 9 3 વડે 3 એકા 5 વડે 5 એકા 5 5 વડે તો 6 15 અને 18 નો લસાઅ શું થાય તો કે આપણે ખબર છે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તરી 15 15 તરી 20 થાય 20 તરી 90 જે 90 સંખ્યા એ સંખ્યા 3 વડે ભાગી 6 15 ને 8 તો 90 નું તમે 18 5 90 15 6 90 બરાબર. તો આને પણ 500 તો શેષ કાઢી લેવો પણ આપણે એમ કીધું એવી સંખ્યા શોધો કે જેમાં શેષ 5 હોય તો એનો મતલબ એવો થયો કે એવી સંખ્યા જે 6 15 અને 18 વડે ભાગતા શેષ 5 વધે
કેવી સંખ્યા 90 પ્લસ 5 95 છે જેને તપાસી તમારો દાખલા નંબર આ પૂરો ચાલો અને પછીનો આગળનો જે